પ્રતિક ગાંધી અને હંસલ મહેતા જેવા ગુજરાતના ટેલેન્ટેડ કલાકાર અને ફિલ્મ મેકર્સની વેબ સિરીઝ સ્કેમ 1992 ધ હર્ષદ મહેતા સ્ટોરી ભારતની વેબ સિરીઝના ઇતિહાસમાં એક માઇલસ્ટોન સાબિત થઈ છે। આ સિરીઝની સફળતાને કારણે દર્શકોને હતું જ કે આ સિરીઝની બીજી સીઝન આવવી જોઈએ। આ આતુરતાનો અંત આવી ગયો છે અને હવે સ્કેમની બીજી સીઝનની તૈયારી શરૂ થઈ ગઈ છે, જેનું નામ છે સ્કેમ 2003 ધ ક્યુરિયસ કેસ ઓફ અબ્દુલ કરીમ ત્યાગી। સ્કેમ 1992 વેબ સિરીઝને ઘણા એવોર્ડ મળી ચૂક્યા છે અને આ સિરીઝના કારણે પ્રતિકને બોલિવૂડના ઘણા પ્રોજેક્ટ મળવા લાગ્યા છે। સ્કેમ 1992 સુચિતા દલાલ અને દેવાશીષ બાસુની બુક ધ સ્કેમ પર આધારિત હતી। તેવી જ રીતે બીજી સિઝન જર્નાલિસ્ટ અને ન્યૂઝ રિપોર્ટર સંજય સિંહની હિન્દી બુક રિપોર્ટર કી ડાયરી પર આધારિત હશે। સ્કેમ 1992 માં જે રીતે હર્ષદ મહેતાની સ્ટોરી જોવા મળેલી તેવી જ રીતે સ્કેમ 2003 વેબ સિરીઝમાં ભારતના સૌથી મોટા સ્ટેમ્પ કૌભાંડના સૂત્રધાર રહેલા અબ્દુલ કરીમ ત્યાગીની સ્ટોરી જોવા મળશે। ત્યાગીના આ કૌભાંડને લોકો સામે લાવવાનું કામ રિપોર્ટર સંજય સિંહે કરેલું। લગભગ 20,000 કરોડના નકલી સ્ટેમ્પનું કૌભાંડ અબ્દુલ ત્યાગીએ કઈ રીતે કરેલું અને તેની બેકસ્ટોરી શું હતી તે આ સિરીઝમાં જોવા મળશે। સ્કેમ 2003 ધ ક્યુરિયસ કેસ ઓફ અબ્દુલ કરીમ ત્યાગી વેબ સિરીઝ સોની લીવના ઓનલાઈન પ્લેટફોર્મ પર જોવા મળશે। હંસલ મહેતાના ડિરેક્શનમાં બનનારી આ સિરીઝની હજુ સ્ટારકાસ્ટ ફાઇનલ થઈ નથી, પરંતુ જે કોઈ અપડેટ મળશે તે અમે તમને જરૂર જણાવીશું। તો તેના માટે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝ વિશેની અવનવી માહિતી મળતી રહે। આપણે મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા લઈએ।